ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 30 માર્ચ શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું હર્ષ માધવાણી. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર જીઆઈડીસી ફેઝ 3ની બ્રાસપાટ પેઢીમાં દરોડો પડ્યો છે. આ પેઢી સોનાની દાણ ચોરી કરતી હોવાની આશંકા છે. ડીઆરઆઈ સહિતની અન્ય એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે. જામનગર જિલ્લામાં લીઝ પરની ખાણોથી પ્રદૂષણ ફેલાય છે. ઘણી વખત આવી ફરિયાદો ઉઠી છે. આ અંગે પીઆઈએલ થઈ હતી, જેથી હાઈકોર્ટે જિલ્લાની લીઝ પરની ખાણોનો પર્યાવરણીય સર્વે કરવાનો હુકમ કર્યો છે. આજે સવારે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ જામયુકોએ સીલ કરી હતી. પોસ્ટ ઓફિસના 40 લાખનો મિલકત વેરો બાકી હતો. અન્ય શાખાનો પણ 42 લાખનો વેરો બાકી હતો. ત્યાર પછી પોસ્ટ ઓફિસના અધિકારીઓએ વેરો ભરવાની બાંહેધરી આપી હતી. આ પગલે પોસ્ટ ઓફિસને ફરીથી ખુલ્લી મુકાઈ છે. જામનગરના નાગુના ગામે સંમેલન યોજાયું હતું, જેમાં તાલુકાના 15 ગામના સરપંચો અને ખેડૂતો જોડાયા હતા. સંમેલનમાં પાક વીમા અને પાણીના અંગે સરકારને જગાડવાની ચર્ચા થઈ હતી. આખરે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. જામનગરના ગુલાબનગર પાસે ડમ્પિંગ પોઈન્ટમાં આગ લાગી હતી. આગ ઠારવા ગયેલું ફાયર ફાઇટર પણ ખાક થઈ ગયું હતું. ભારે મહેનત પછી આગ કાબૂમાં આવી હતી. આ સ્થળેથી ડમ્પિંગ પોઈન્ટ ખસેડવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે.